બીજો હુમલો છે, બીજો હુમલો છે પક્ષાદન. આમાં પાણીમાં આટલા આટલા પાણીમાં ઉતરીને જવું ક્યાં અમારે? હે ગાઈસ, તો અત્યારે હું આવ્યો છું આપણે આ એક કેશોદ બાયપાસ રસ્તો છે, કેશોદ માંગરોળ બાયપાસ, અને જ્યાં એક બ્રિજ છે તમે મારી પાછળ જોઈ શકો છો, એક બ્રિજ જાય છે આ હાઈવે પર. અને એ હાઈવે પર અહીંયા પહેલાં એકદમ ખુલ્લું મેદાન હતું, અત્યારે થોડાક લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે. જો હું તમને દેખાડું, અહીંયા આ સનલાઇટને લીધે થોડુંક વધારે બ્લર દેખાય છે મને, આઈ નો, બટ તો હું તમને એકદમ હમણાં પાસે જઈને દેખાડવાની ટ્રાય કરું છું. તો ત્યાંનું જે લોકોનું કલ્ચર છે આ, તે બધું આપણે જોઈએ અને ચાલુ એક્સપ્લોર કરીએ એ જગ્યાને. તો જો આ તો આખો છે ને ગોબરનો ઢગલો છે ભાઈ, કોઈ ધૂળ મિટ્ટી નથી, આ ગોબર છે. અને આ ગોબરના માલિકો મતલબ અહીંના જે ગાય ભેંસ વાછડા જે પણ તમે કહો, આ એ છે બધા. અને બળદ આ બધા મતલબ આ ખેતી માટે જે કામ લાગે છે, આ ગાય છે, ત્યાં બળદ છે, અહીંયા પાછા નાના વાછરડા ને એવું છે. આ નાનું ઝાડ જોવું અને એની પાછળનું નાનું ઘર જોવો. તો જો આ એક નાનું ઝાડું છે, ઝાડ છે એકદમ નાનું બાવળનું ઝાડ છે ભાઈ, પણ આ એનું જે ઘર છે, આ જે ચૂલો જોઉં, આ ચૂલો છે, આવા જ ચૂલા અત્યારે યુઝ થાય છે અહીંયા આ જગ્યા પર રહેવા માટે. આ જે લોકોએ નવા ઘર બનાવ્યા છે ત્યાં આ રીતના જ ચૂલાઓ યુઝ થાય છે. અને કોઈ પાસે ગેસ કે એવી કોઈ વસ્તુ છે નહીં, બટ તમે આ ઘર જોવો, આ ઘરમાં જોવો તમે, આ જે તમે ઘરની હાલત જોજો, બસ એ જ રીતના ઘર હોય છે અહીંયા બધાના. આ બધા મિટ્ટીથી ને જે ગોબર હોય છે એનાથી બનાવેલા ઘર છે, આ ગોબર જ છે આખું. અને આવા જ ઘર છે ને પેલા ગામડામાં બહુ હોતા, હવે તો અત્યારે આપણે આવા ઘર જોવા નથી મળતા, મોસ્ટલી હવે સિમેન્ટના ઘર આવી ગયા છે. બાકી આ ગોબરના ઘર હવે પહેલાં આપણે હવે જ નથી જોવા મળતા ભાઈ. તો આ જે ઘર છે ને ભાઈ, જોજો કંઈક અહીંથી છે ને આપણે આ સાઈડથી જોઈએ ને તો આ ટાઈપનું દેખાશે કંઈક. જો આ ટાઈપનું કંઈક ઘર દેખાય છે. અને અહીંયા આપણે આ ઝાડ છે, અહીંયા આ એક આખો હાઈવે છે કેશોદનો, આ બાયપાસનો રસ્તો, અહીંયા ગાય ને એવું બધી છે. તો ચાલો આપણે પેલી બાજુ જઈએ. તો મિત્રો, આ જે અહીંયા સળગાવવામાં આવતું હોય છે એમનું મતલબ ખાતર જે પણ તમે કહી શકો, અહીંયા આ રીતના ફરતામાં હોય છે. અને અહીંયા છે ને મોસ્ટલી આ રીતના ઝઘડો ચાલતો જ રહેતો હોય છે, જે રીતના ચાલે છે. અહીંયા જો આ ગાડું છે, આ ગાડાઓ અત્યારે મોસ્ટલી આપણે જોવા નથી મળતા, જોકે સિટીમાં તો ક્યાંય આપણે જોવા જ નથી મળતા આ રીતના ગાડા. બાકી આ નાના નાના બકરા છે જુઓ, અને અત્યારે એનો ચારો ખાઈ રહ્યા છે, સાથે ગાય ભાઈ બધા મતલબ એકદમ કુટુંબ જે કહેવાય ને એ રીતના લોકો રહે છે. અને આ જો આ ગાડું છે, ગાડું આ રીતના, આ નાના નાના છોકરાઓ છે અહીંયા જે દેખાવમાં બહુ મસ્ત છે. કેમ છો ભાઈ, મજામાં એકદમ? શું વાત છે, હાથ તો મિલો મારી સાથે. અરે વાહ, મજા આવી ગઈ ભાઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ ભાઈ. તું નહીં મળાવ, હાથ નહીં મિલો મારી સાથે. અરે વાહ, મજા આવી ગઈ, મજા આવી ગઈ. કેમ હા, ચાલો આપણે જોઈએ માજી શું કહેવા માંગે છે. બાપાને મજા નથી, ચાલો આપણે જોઈએ. હા, તો અત્યારે જો આ બાપા છે જેને પક્ષાઘાત નો એક જે કહેવાય છે બીમારી એ છે અત્યારે. તો આપણે એમની હાલત જોઈ શકીએ છીએ. જો મિત્રો, તો બીમારી આજે પૈસાની થોડીક તંગીને લીધે તમે અહીંયા એમનો ઈલાજ કરાવી નથી શકતા. બરાબર. તો મિત્રો, તમે આ લોકોની કન્ડિશન જોઈ શકો છો, આ લોકોની જે પણ કન્ડિશન છે, આ મિત્રોની જે પણ કન્ડિશન છે, એ કન્ડિશનને લીધે એમની જે જરૂરિયાતમંદ વસ્તુઓ છે એ પણ પૂરી નથી કરી શકતા. તમે જોઈ શકો છો અહીંયા, આ જુઓ તેમનું ઘર જોઈ શકો છો, તમને આ પણ જુઓ, અને અને અહીંયા જુઓ આ રીતના ચૂલાનો ઉપયોગ થાય છે. આપણે અત્યારે ઘરમાં ગેસ ને એવું બધું યુઝ કરતા હોઈએ છીએ, પણ અત્યારે અહીંયા જુઓ અહીંયા ચૂલાનો ઉપયોગ થાય છે. તમે જુઓ આ જે દેશી સિસ્ટમ છે એનાથી આપણે કોઈ ખેજ નથી, પરહેજ નથી, પણ અહીંયા જે આ જે આપણે જોઈ શકીએ છીએ દોસ્તો, કે આજે અત્યારે આમાં છે ને વરસાદને લીધે છે ને બહુ
તકલીફ થતી હોય, વરસાદને લીધે તો બધામાં પાણી ઘરી જતું હશે ને માજી? આટલા વખત એટલે બાપાને આંખ ખંભે લઈ અને સડકે કાઢ્યા. ઓહોહો, એટલે એક એ સમય જે હમણાં વરસાદ વચ્ચે આવ્યો તો આ બધામાં પાણી આવી ગયું ત્યારે? ઓહોહો, ત્યારે તો એમને લઈ જવા બહુ મુશ્કેલ થઈ ગયા હશે તમારે. તમારે માટે એ સમય બહુ મુશ્કેલ રહ્યો હશે ને? રોટલા ગામના દેવા આવતા. ઓહોહો, તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા લોકોની જે પરિસ્થિતિ છે. અમે દેવી પૂજરા થઈ. તો મિત્રો અહીંયા આ જે સરનામું છે, જો કોઈ પણ એમની હેલ્પ કરવા માંગતા હોય તો અહીંયા જો આ બાપાની જે ઓપરેશન કે જે પણ એનો ખર્ચ લાગુ પડતો હોય, કોઈ પણ ફૂલની તો ફૂલની પાંખડી એવું કોઈ નાનું એવું હેલ્પ કરવા માંગતા હોય તો આ જે સરનામું છે ને આપણે કેશોદ બાયપાસમાં જે ઓલો પુલ છે બ્રિજ એની પાસે જ અહીંયા ઝોપડીઓ આવેલી છે નાની નાની સાઈડમાં. આ તો આ રીતનું આખું આ એડ્રેસ છે ત્યાં તમે આવી શકો છો. ચાંદીગામનું ચાંદીગામનું પાટિયું બરાબર. તો ચાંદીગામનું પાટિયું કંઈક એડ્રેસ કહેવાય છે. તો અહીંયા આવીને તમે અમની હેલ્પ કરી શકો છો. બાકી તમે જોઈ શકો છો આમનું જે વસવાટ છે એક એક આ તરફનું અહીંયા દેખાય છે આપણે. એટલે બાપાને કેટલા સમય થયો છે? એક વર્ષ થઈ ગયું છે. બીજો હુમલો છે પક્ષાઘાત પક્ષાઘાતનો. હા હા બરાબર. ડોક્ટર કેટલા પૈસા કહે છે? લાખ બગાડશો ને તો કોઈ આજીવન નહીં કરી શકે. હવે આની જેટલા દી સેવા ભાવના થાય એટલા દી કોઈ ગરીબ ગુદાર તમને રાહત કરી દે, નાની સહાય કરે, હવે તો સેલી ખર્યું છે. હવે કોઈ બહુ કઈ સામે એમ નથી. બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો કે આમની જે હાલત છે બહુ જ ગંભીર છે. આનો ઈલાજ તો હવે એટલો થઈ શકતો એમ નથી. માણા પડ્યું એને ખાવા પૌષ્ટિક તો જોઈ કે ન જોઈ. હવે આની માથે સેવા ભાવના કરવા બેહવું કે ન બેહવું? હવે ડોહીમાં સેવા ભાવના કરવા બેહે તો કામમાં કોણ જાય? મજૂરી કરી શકે એવું માણા નથી. આ તો ગામ પંચાયત ની વળી કુપન નો માલ આવ્યા કરે ને દીધા કરે, ઈ રોટલો ખરીને ડોહેલ ને ખવડાવ્યા કરે. આ તળખાંડી ના ડોહેલ બાપા હતા, ભૂખ તરે વેચતા વેચતા આટલા રહ્યા. બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો એમની હાલત તો અત્યારે બહુ ગંભીર છે. હવે અત્યારે હોસ્પિટલમાં સારવાર થઈ જાય છતાં પણ પેલા જેવું શરીર હવે નથી થઈ શકતું એવું જ છે ને હાલત તો ટૂંકમાં. બરાબર. તો મતલબ કે અત્યારે તો તમે બસ એને જમાડી શકો ખવડાવી શકો બરોબર, એ ટાઈપનું અત્યારે હાલત છે. બરાબર. તો મિત્રો જુઓ બહુ ગંભીર સમસ્યા છે આ લોકોની. તો માજી આ વિડીયો હું એટલા માટે જ બનાવું છું કે જો કોઈ પણ એવો સારો માણસ હોય જેને મતલબ તમારી આ જે કરુણા છે મતલબ તમારું જે દુઃખ છે એમના સુધી પહોંચે અને તમને મદદ કરવા માટે આવે અહીંયા. જ્યારે અહીંયા એકદમ પાણી આવી જાય, અચાનક થી પાણી આવી જાય, ત્યારે તમે આ બધું કઈ રીતે શકેલો છો? આ બધું આખું આ એમનું પડ્યું હોય છે, બધું પલટતું હોય છે. તો મતલબ એટલે તમે બધી જતા રહ્યો છો, તમારો સામાન બધી અંદર જ રહી છે.
તો પછી એ સામાનમાં મતલબ હવે તમે એ તો પાણીની અંદર સાથે તણાઈ જતો હશે ને આખો સામાન? હા વયુ જાય. તો પછી પાછો કઈ રીતે મેનેજ કરી લ્યો તમે? અમને ન મળે પાછો. તો જાય એટલું જવા દે. તો પછી પાછો એ સામાન તમારે જોતો હોય તો શું કરો છો? પછી ગામમાં જાય ને કોકને કહી હતી દેઈ પછી. બરાબર. ગામમાં રોટલા કોઈ ઉઘરાવા જાય. હા. કોઈ ગરીબ ગુજરાતને કહીએ કે ભાઈ અમારે વરસાદ પડી ગયો વયુ. તો એ દેઈ દેવું. બરાબર. આમાં પાણીમાં આટલા આટલા પાણીમાં ઉતરી જવું ક્યાં અમારે? સાચી વાત છે. ક્યાંય ના જઈ શકો. ક્યાંય ન જઈ શકીએ મારી શું કરી. કોઈ સરકારને તમે મદદ કરો તો જો અમારા જેવા ગરીબ માણસને કોઈ અનાજ આપો કોઈ કાંક આપો તો તો મિત્રો આ વિડીયોને તમે બને એટલો શેર કરજો અને જે પણ જરૂરતમંદને અમને મતલબ આ લોકોને જે પણ મદદ કરી શકતા હોય એમને આ વિડીયો શેર કરો જેથી આ લોકોની કંઈક સહાય થઈ શકે. તમે જોઈ શકો છો અમનું દુઃખ. તો બને એટલું આ વિડીયોને શેર કરો મિત્રો, કેમ કે આપણે જો ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમે કંઈ જો આપી ના શકતા હોય તો પ્લીઝ આ વિડીયોને, મેં આ વિડીયો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, તમે આ વિડીયોને સારા માણસો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો જે આમની મદદ કરી શકે. તો મિત્રો તેજસ ગોહિલ બ્લોગ ચેનલના માધ્યમથી મેં અહીંયા આ જે લોકોનું કલ્ચર હોય છે એને બતાવવાનું, એની જે દુઃખ પીડા હોય છે એને બતાવવાની અત્યારે મેં તમને કોશિશ કરી છે. અને આ વિડીયો બને એટલો શેર કરજો. જો કે તમે જોયું જ છે આમાં કોઈ વસ્તુ તો સ્ક્રિપ્ટિંગ હોતી જ નથી, આ જે પણ અહીંયા હતું રિયલ હતું. તો તમે પ્લીઝ એમની મદદ કરજો. મારાથી જેટલું થઈ શકતું હતું મેં એટલું કર્યું છે, તમારાથી જેટલું થઈ શકતું હોય એટલું તમે કરો. જો તમે કંઈ આપી ના શકતા હોય તો પ્લીઝ આ વિડીયોને શેર જરૂર કરો, જેનાથી શું છે કે શેર કરવાથી યાર કોઈ ફીસ લાગવાની નથી. તમે એકબીજાને શેર કરો, સારા એવા માણસોને શેર કરો જે મતલબ આમની હેલ્પ કરી શકે. તો એવું આપણે આટલું તો સારું કામ કરી જ શકીએ છીએ જો માણસ હોય ને. તો મિત્રો આજનો બ્લોગ અમે અહીંયા પતાવીએ છીએ. ચાલો મળીએ આપણે બીજા નયા બ્લોગમાં. આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂર કરજો, યા થોડી કે હૃદયને ટચ થયું હોય તો વિડીયોને શેર જરૂર કરી દેજો. અને ચેનલમાં નવા હોય ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. મળીએ આપણે નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.